નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને કોરોનાની મહામારી વચ્ચે જે લોકડાઉન હતું અને ત્યારબાદ અનલોક 1 અને હવે 2 ચાલી રહ્યું છે, ઘણી બધી વસ્તુઓને છૂટછાટ મળી ગઈ છે, ઘણી વસ્તુઓને હજી પણ છૂટછાટ નથી મળી, ને તેવામાં ન્યાયપાલિકા પણ છે, કોર્ટ હજી પૂરેપૂરા ચાલુ નથી થયા, અને તેને લઈને જે વકીલો છે તેઓ હવે કેવી રીતે કામ કરી રહ્યા છે, તેમને શું અસર પડી છે, ન્યાયપાલિકાની સાથે સાથે જે તમામ વકીલો છે તેમના તેમને શું ફરક પડ્યો છે, તેમના વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને આ ચર્ચા માટે ખાસ નલિનભાઈ પટેલ અને હર્ષદ પરમાર આપણી સાથે જોડાયા છે. નલિનભાઈ પૂર્વ પ્રમુખ પણ છે વડોદરા બાર એસોસિએશનના, અને હાલ ગુજરાત બાર એસોસિએશનમાં પણ મહત્વની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે. હર્ષદભાઈ પણ પૂર્વ મેમ્બર છે, તેમની સાથે આજે આપણે ચર્ચા કરીશું. નલિનભાઈ, સૌથી પહેલાં તમારાથી સવાલ પૂછી લઉં છું. કોરોના સંકટમાં ઘણા લોકોને, એટલે આખી દુનિયાને ઇફેક્ટ પડ્યો છે, એમાં કાયદાથી જોડાયેલા વકીલો છે જે લોકોને ન્યાય અપાવતા હતા, એમને શું સીધી અસર પડી છે? જો છેલ્લા ઘણા સમયથી જે લોકડાઉન હતું અને ત્યાર પછી ભલે થોડી ઘણી છૂટછાટ આપીને જે ન્યાયતંત્રમાં ઓનલાઈન સિસ્ટમથી જે કામ ચાલુ થયું છે, પરંતુ એનાથી સંપૂર્ણ સંતોષ કોઈપણ વકીલને ન થાય એ સ્વાભાવિક છે. કારણ કે તમામ વકીલો અત્યાર સુધીને કોઈ ઓનલાઈનથી કામ કરવા ટેવાયેલા નહોતા. પહેલી વસ્તુ આ, હવે જ્યારે ઓનલાઈનથી ટેવાવાનો વારો આવ્યો છે ત્યારે દરેકની પાસે કોઈ સુવિધા ન હોય કે ભાઈ ઓનલાઈન માટે સ્માર્ટફોન જોઈએ કે કોમ્પ્યુટર કે લેપટોપ, આ તે વસ્તુ તમામ વકીલોએ વસાયેલી ન હોય. અને એમાંય ખાસ કરીને જ્યારે જુનિયર્સ વકીલોની જે સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે, અને અત્યારે ઘણો મોટો ફાળ ગુજરાતમાં વાત કરીએ તો તમામ જગ્યાએ, તાલુકા લેવલે, જિલ્લાની વાતો કરીએ તો ત્યાં જુનિયર વકીલો ઘણી સંખ્યામાં છે. હવે એમને પોતે વકીલાતની શરૂઆત જ કરી હોય અને એવા અરસાની અંદર જો આવી ગંભીર પ્રકાર ની કોરોના વાયરસની સ્થિતિ સર્જાય અને કોર્ટ સદંતર બંધ થઈ જાય, તો એ વકીલો માટે તો ખરેખર બહુ જ દયનીય સ્થિતિ છે. આવા સંજોગોમાં ઓનલાઈનથી કામ કરવું એ તમામ માટે શક્ય નથી. અને જે રીતે ક્રિમિનલ સાઈડમાં જામીન અરજીઓ જે દાખલ થઈ રહી છે એમાં તો કંઈક થોડુંક સરળ કે ભાઈ એક જામીન અરજી દાખલ થઈ ગઈ તો ચલો એને એકાદ બે હિયરિંગમાં પતી ગયું, પરંતુ સિવિલ દાવાઓ જે દાખલ કરવા માટેની વાત કરીએ તો એમાં તો ઘણો બધો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટને આ તેનો બંચ પણ મોટો હોય, અને એ કોરોનાની પરિસ્થિતિમાં પહેલામાં પહેલું તો દાવો દાખલ કરવો હોય તો પરમિશન માંગવી પડે કોર્ટની, અને મોટાભાગની કોર્ટો પરમિશન આપવામાં જાણે કે એટલી બધી ખચકાટ અનુભવે છે કોઈક કારણસર, તો લગભગ પરમિશન નથી મળતી લોઅર કોર્ટોમાં. અને એક આવી નાની બાબતો માટે વકીલોને છેક હાઈકોર્ટ સુધીને દોડવું પડે, તો એના કારણે ઘણી બધી અવ્યવસ્થા અથવા તો પ્રતિકૂળતા ઊભી થઈ ગયેલી છે. અને આવા સંજોગોમાં કામ કેવી રીતે કરવું એ મોટો પ્રશ્નાર્થ છે. અને હવે જ્યારે ઓનલાઈન સિસ્ટમથી થોડું થોડું કામ ચાલુ થયું છે, તો જો આ કોરોનાની મહામારીનો ટૂંકમાં અંત આવે તો ખરેખર અદાલતોને ફૂલ ફ્લે ચાલુ કરવામાં આવે તો જ આ સ્થિતિનું નિવારણ કોઈક રીતે આવી શકે. બાકી તો તમામ વકીલોને સહન કરવાનું આવશે. હર્ષદભાઈ, તમારાથી પણ આ જ સવાલ છે કે ઘણા વખત અમે જોયું હતું કે જ્યારે લોકડાઉન હતું, કોર્ટો બંધ હતી, ત્યારે ગુજરાત બાર એસોસિએશન હોય કે પછી વડોદરા બાર એસોસિએશન હોય, જે નવા નવા જે વકીલો છે તે લોકોને કીટ સુધા અને રાહત સુધાની વાત થઈ હતી કે એમના એકાઉન્ટમાં પૈસા નાખવામાં આવે, એ પરિસ્થિતિ કેવી હતી ને આજે પરિસ્થિતિ કેવી છે? આજની બી પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી. જે રીતે અગાઉ અમે મેન્યુઅલ કામ કરતા હતા ત્યારે જે સરળતાથી, હવે એ જ સિસ્ટમ કોરોનાના કારણે આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અમારે ઓનલાઈન સબમિશન કરવાનું, હવે ઓનલાઈન સબમિશનમાં કોમ્યુનિકેશન ગેપ થતી જાય છે. જે અમે ઓરલી મેન્યુઅલી જે પ્રેઝન્ટેશન કરી શકતા હતા એ પ્રેઝન્ટેશન હવે થતું નથી, જેના કારણે ધાર્યું પરિણામ પણ નથી મળતું. સાથે સાથે જો આ કોરોનાના કારણે અમારી, ખાસ કરીને હું કહીશ તો
જુનિયર વકીલ મિત્રોની, જે અંદાજિત વડોદરામાં 1000 જેટલા વકીલો છે, જે લો પાસ કરીને આવે ને અને જેમની વકીલાત હજુ માંડ 5 વર્ષની કે 7 વર્ષની થઈ, એવા વકીલોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. કારણ કે હાલના પરિસ્થિતિમાં ઓનલાઈન સિસ્ટમ ચાલે છે તો દરેક સાથે કામ નથી આવતું. જ્યારે કોર્ટ મેન્યુઅલી ચાલતી હતી તો કંઈક ના કંઈક કંઈક નાનું મોટું કામથી પણ દરેક વકીલ મિત્રોને રાહત રહેતી, પરંતુ હાલના સંજોગોમાં ખૂબ જ આર્થિક કટોકટી ઊભી થઈ છે. એક વકીલ સાથે નહીં નહીં તો 3 થી 4, જેમાં ટાઈપિસ્ટ આવી જાય, જેનો ક્લાર્ક આવી જાય, એની સાથે જુનિયર આસિસ્ટન્ટ આવે, તો એમના બધાનું જે આર્થિક રીતે ઘર ચાલતું હતું, પરંતુ આ કોરોનાના કારણે આ તમામ વસ્તુ હાલ ચોકઅપ થઈ ગઈ છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ. નલિનભાઈ, જે રીતે તમે પણ કીધું ને હર્ષદે પણ કીધું કે આ ઘણું તકલીફ પડી રહી છે, પણ કોઈક દિવસે બેસીને કે આટલા દિવસો તો આપણે બધા ચર્ચા તમે અંદર અંદર કરતા હશો, ઉકેલ શું આવી શકે આનો? ચર્ચાઓ તો ઘણી બધી થાય છે, પરંતુ એ ચર્ચાઓ વ્યક્તિગત અને એ પ્રાઇવેટ, એટલે કે પ્રાઇવેટ એટલે કે અમારી અંદરની વાતો હોય છે. એમાં અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે ચર્ચા કરીને હવે કાલથી કોર્ટ કે ન્યાયતંત્ર અમે ખોલી જ નાખીએ. આ સત્તા જે છે હાઈકોર્ટને છે કે સુપ્રીમ કોર્ટને છે, એટલે એમનો જે કંઈ નિર્ણય આવે એ નિર્ણય આવે એની જ રાહ જોવી પડે. પછી અમે 500 વાર ચર્ચા કરીએ એનો કોઈ અર્થ જ નથી. અમારા જે કોઈ પ્રયત્નો છે, અમારા જે કંઈ સજેશન છે, એ અમે જે તે વખતે જે તે જગ્યાએ અમે રજૂ કરેલા છે અને ન્યાયતંત્ર ધબકતું થાય એવા પ્રયાસો અમે કર્યા છે. અને નામદાર જે તે ઉપલી અદાલતોએ, હાઈકોર્ટે, એ બધાએ ધ્યાનમાં લીધેલા છે અને એ ધ્યાનમાં લઈને અને પરિસ્થિતિ શું છે તમામનો અંદાજ કાઢી અને કંઈક ને કંઈક ઉપરથી જ્યારે હુકમ દઈને આવશે કે ભાઈ આ ચલો આ કોર્ટ ચાલુ કરીએ છે, તે વિના અમારી ચર્ચાઓથી માત્ર કંઈ અંત આવવાનો નથી આ બાબતનો. હર્ષદભાઈ, તમે જે રીતે કીધું કે ઓનલાઈન, અમારા દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાવશો કે આ ઓનલાઈન પ્રક્રિયા કેવી રીતે ચાલે છે? ઓનલાઈન પ્રક્રિયામાં એવું જે મેન્યુઅલી કરતા હતા એ જ પ્રકારની પ્રક્રિયા હોય છે, પરંતુ જે રીતે આપણે કોમ્પ્યુટર પર વર્ક કરતા હોય કે સ્કેન કરીને બધા ડોક્યુમેન્ટ આપો, એટલે એ ટેકનોલોજી, જ્યારે એ ટેકનોલોજીનો ઉપયોગ કે દરેક પેપર અમે ડાયરેક્ટ કોર્ટમાં સબમિશન કરતા હોય એની જગ્યાએ અમે ઈમેલ કરીએ, અને ઈમેલમાં તમામ પેપર, ધારો કે અમે દાખલા તરીકે જામીન અરજી લઈ લો તો અમારું એમાં જામીન અરજી હોય, સાથે વકીલ પત્ર હોય, એને અટેચમેન્ટ જે કંઈ ડોક્યુમેન્ટ્સ એ તમામ અમે સ્કેન કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીએ, ત્યારે નામદાર કોર્ટ અમને ત્યારબાદ હિયરિંગ માટે એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, જ્યારે સીધું ધારો કે કેદી હોય જેલમાં અને તે વિડીયો કોન્ફરન્સથી જે તે વખતે જે કેદીઓ સાથે જે કોમ્યુનિકેશન થતું હતું, એ જ પ્રકારે હવે વકીલો અને જજીસ વચ્ચે કોમ્યુનિકેશન થાય અને આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જજીસ ઓર્ડર કરે છે. તમે શરૂઆતમાં જે ચર્ચા કરી કે જામીનના કેસોમાં તો ચલો થઈ જાય, પણ સિવિલ મેટરોમાં તકલીફ આવી રહી છે, તો આ તકલીફ જો સરળ ભાષામાં કોઈ દાખલા તરીકે તમે સમજાવો તો શું આવી રહી છે? મારું કહેવું એવું છે કે ક્રિમિનલમાં જામીન અરજી દાખલ કરીએ તો એમાં થોડીક ઓછી અગવડ આવે છે, પણ સિવિલની અંદર વધારે તકલીફ ક્યાં પડે છે કે પહેલામાં પહેલી તો તમારે નામદાર કોર્ટ અત્યારે બંધ છે, માટે કોરોનાની સ્થિતિમાં મારે આ પ્રકારની અર્જન્સી છે અને જો હું દાવો દાખલ કરીશ તો જ મને ન્યાય મળશે અને દાવો દાખલ કરવાની મને પરમિશન પહેલાં આપવામાં આવશે તો જ હું મારા હકોનું રક્ષણ કરી શકીશ, માટે મને દાવો દાખલ કરવા માટે પરમિશન આપો. આ જે અરજી સિવિલ દાવામાં કરવી પડે છે એવી કોઈ ક્રિમિનલ જામીન અરજી દાખલ કરવા માટે આવી પરમિશનની કોઈ જરૂર નથી, માટે એ પ્રોસેસ થોડોક ઇઝી છે અને તાત્કાલિક જામીન અરજી દાખલ થઈ જાય છે અને એને એના માટેનું હિયરિંગની ડેટ આપવામાં આવે છે. જ્યારે અમારે તો પહેલાં દાવો દાખલ કરવા માટે પરમિશન આપવામાં આવે છે અને એ પરમિશન ગ્રાન્ટ થાય ત્યાર પછી લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સાથેનો તમારો દાવો હોય એ ઘણા બધા ડોક્યુમેન્ટ સાથે હોય, પ્રતિવાદીઓની સંખ્યા પણ વધારે હોય, એટલે એમાં કોઈક જગ્યાએ ધારો કે સ્કેન બરોબર ના થયું અથવા પાણે પાણે સહી ના થયું હોય તો ફરીથી પાછો પ્રોસેસ કરવાનો. એટલે જે સિવિલ કોર્ટની અંદર જે દાવો દાખલ કરવામાં આવે એની અંદર પહેલામાં પહેલી પરમિશન, પરમિશન મળ્યા પછી માનો કે તમને મનેકમની અરજી હોય તો એનું હિયરિંગ. આમે જ્યારે ઓનલાઈન નહોતું ત્યારે અત્યારે મોટાભાગની કોઈ કોર્ટો મનેકમ આપતી નથી, એટલે એવી એપ્લિકેશનો તો ખાલી જાણે કે ફોર્માલિટી માટે મૂકતા હોય તેવું છે, પરંતુ જ્યારે પંચક્યાસની વાત આવે તો માનો કે પંચક્યાસની અરજી ગ્રાન્ટ થઈ
તો એ ગ્રાન્ટ થાય ત્યારે પછી એના પૈસા ભરવાના હોય. એ પૈસા ભરો પાછા ઓનલાઈન ભરવાના કે આ તે એનું કમિશન પત્ર પાછું ઓનલાઈન ધારો કે મળે, એનાથી પછી પાછું બજવણી કરવાની હોય પક્ષકારોને, એટલે એ જટિલ પ્રક્રિયા છે સિવિલમાં. પરંતુ આ પ્રક્રિયામાં તો પહેલાં પહેલી જે પરમિશન જે નાકેદમ આવી જાય એવી વસ્તુ છે. નાકેદમ આવી જાય એટલા માટે કે પરમિશન મોટે ભાગે કોઈ કોર્ટ અમને આપતી નથી. ઇમરજન્સી જેવા કેસોમાં પણ મને અનુભવ થયેલો છે, હમણાં જ થોડા ટાઈમ પહેલાં મેં દાવો દાખલ કર્યો છે કોર્પોરેશનની સામે. એ કોર્પોરેશને નોટિસો આપેલી છે કે તમારું બાંધકામ ઇલીગલ છે કે આ છે તે છે, તોડી નાખીશું. આવી નોટિસો કોર્પોરેશન જ્યારે મને આપે છે એ કંઈ મેં કોઈ હાથે બનાવેલી નોટિસો નથી. આવી કોઈક આવી સંસ્થા કે જેને કોર્પોરેશને આપેલી નોટિસ કેમ નહીં માનવી? તો એના માટે મારે વ્યાજબી કારણ છે દાવાનું, છતાં પણ જો મને પરમિશન ના મળે દાવો દાખલ કરવાની, કે કોરોનામાં તમને આવો દાવો દાખલ કરવાની પરમિશન નથી આપવામાં આવતી. અરે ભાઈ, મારે પરમિશન એટલે માગી કે કોર્પોરેશન મારી પાછળ પડી ગઈ છે તોડવા માટે, બુલડોઝર લઈને આવશે ને તોડી નાખશે મારું બિલ્ડિંગ, તો પછી હું ક્યાં જઈશ કોરોનામાં? આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જો પરમિશન ન મળે તો એ અઘરી પ્રક્રિયા સિવિલ કોર્ટ માટે થઈ છે, સિવિલ વકીલો માટે થઈ છે. અને આ વસ્તુ પછી ન મળી પરમિશન તો એ હવે તો કોર્ટનો ઓર્ડર છે, કોર્ટને યોગ્ય લાગે તો પરમિશન આપે, નહીં તો ના આપે. તો ના આપી તો મારે હાઈકોર્ટ જવું પડે. હવે હાઈકોર્ટમાં પણ હમણાં પરિસ્થિતિ એવી થઈ કે સ્ટાફમાં જ એકાદ બે જણને કોઈ કોરોના હતા, એટલે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે લગભગ 2-3 દિવસ ફરીથી પછી હાઈકોર્ટે આ કામ બધું સ્ટોપ કરી દીધું હતું. કદાચ આજથી જામીન અરજી કે એ બધાનું કંઈક કામ શરૂ થયું છે એવું મને કંઈક જાણવા મળ્યું છે. તો આવા સંજોગોની અંદર બહુ જ કફોડી હાલત છે. હર્ષદભાઈ, જે ન્યાય માટે કામ કરતા હોય છે, તમારું એજ્યુકેશન જ લોકોને ન્યાય અપાવવા માટે છે, તમે જાણીતા પણ ન્યાય અપાવવા માટે છો, તમને જ એવું લાગે છે કે ભાઈ આવી તકલીફો છે? બીજી બાજુ વાત કરીએ કે જે યંગ વકીલો છે, સાહેબે બી સૌથી પહેલાં કીધું, આ તો વાત રહી આપણે કેસમાં ફાઇલ કેવી રીતે કરવાનું ને આ બધી જે તકલીફો છે, પરંતુ અમુક લોકોને તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. તો તેવા લોકો તો એવા પણ વિચાર કરે છે કે ભાઈ વકીલ ના થયા હોત તો સારું, કેમ કે હવે તો એ બીજું કંઈ બી ના કરી શકે. જી, સાચી વાત તમારી કે આ પરિસ્થિતિનો દરેક જણ સામનો કરી રહ્યા છે. એનું કારણ શું છે કે હાલની પરિસ્થિતિમાં અમે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ દિન સુધી મેન્યુઅલ કોર્ટ શરૂ થઈ નથી, અને મેન્યુઅલ કોર્ટ શરૂ ન થવાને કારણે આજે દરેક જણ ખૂબ જ આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે. બીજી વસ્તુ એ આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સ્વાભાવિક રીતે છે એક માનસિક ખૂબ જ એક કહેવાય કે એક પડી ભાંગવું, જેને ડિગ્નિટી ચાર્ડ, અત્યારે વકીલ છું એટલે હવે હું કોઈ બીજો વ્યવસાય પણ નથી કરી શકતો કે હું કોઈ બીજો રોજગાર પણ નથી શકતો, કારણ કે હું એક મારે અંદર તો મેન્ટ હું એક વકીલ છું. અને આ જ્યારે આ આત્મસન્માનની વાત આવે અને આવી પરિસ્થિતિમાં જ્યારે અમે ખૂબ જ સંક્રમણ અનુભવીએ ત્યારે ખરેખર અમારા જેવા તમામ વકીલો અને ખાસ કરીને જુનિયર વકીલ મિત્રો માટે તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અને અમારે તો એવી પણ માંગ છે કે આ હું તો ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે આ કોરોના જલ્દી જાય અને જેથી કરીને આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને અમારા જેવા વકીલ મિત્રો છે એમને આર્થિક સંક્રમણ દૂર થાય અને મેન્યુઅલી કોર્ટ શરૂ થાય એવી, અને અમે કદાચ આપના માધ્યમથી પણ અમે એક તમામને રજૂઆત કરવા માંગીએ છીએ કે આનું કંઈક જલ્દી સોલ્યુશન લાવે, તો આ કંઈક જે કંઈ રોજગારીની વાત છે, જે કંઈ વકીલ મિત્રોની આર્થિક સંક્રમણ વાત છે, જે કંઈ મેન્યુઅલ કોર્ટ શરૂ કરવાનું વાત, તો એ કોર્ટ સત્વરે શરૂ થાય, ધીરે ધીરે નહીં પરંતુ જેમ બને એમ આ જલ્દી કોર્ટો શરૂ થાય ત્યારે અમે ખરેખર અમે એક ન્યાયના રક્ષકો છે, અમે ન્યાય અપાવવાનું કામ કરે છે, પણ આજે અમને ન્યાયની જરૂર છે. તો અમે પણ આપના તમામના માધ્યમથી કદાચ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી, નામદાર હાઈકોર્ટ સુધી પણ એક અમારી એક વ્યથા મોકલીએ છીએ કે મેન્યુઅલ કોર્ટ શરૂ થાય તો કંઈક રાહત અમને મળે. સાહેબ, હર્ષદભાઈની વાત સાચી છે ને, તમે પણ આજ કીધું કે કોર્ટના વિવેક પર છે કે કોર્ટ શું કરશે, પરંતુ એ લોકો પણ વિચારતા હશે કે ક્યાંક ને ક્યાં જો કોઈને ચેપ લાગી જશે તો પછી કોર્ટ એમ પણ બંધ થઈ જશે. એ લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરતા હશે જે ઉપર લેવલ પર બેઠા છે. પરંતુ આજે આપણે આ વાતને પૂર્ણ વિરામ એ મુદ્દા પર કરીએ કે અત્યાર સુધીમાં તમારા જે પણ એસોસિએશન હતા, તમે તો પ્રમુખ રહી ચૂક્યા છો, આવી હોનારત કોઈ દિવસ આવી નથી, હવે આવી હોનારત બાદ એવો કોઈ પ્લાન બનશે ભવિષ્યમાં કોઈ વિચારણા કે જો આવું કોઈ થાય કોઈ દિવસ તો આવું એક ફંડ ક્રિએટ કરવામાં આવે જેનાથી નાનાથી લઈને મોટા વકીલોને કંઈક ના કંઈક રાહત મળે? સાચી વાત છે, પાણી આવતા પહેલાં પાર બાંધવી જોઈએ. પરંતુ આ જે કોરોનાની સ્થિતિ છે
એ જો ન ઉદ્ભવ્યું હોત તો હજુ કોઈની આંખો લોકોની ઉઘડી ન હોત. એટલે ખરેખર તો મને પોતાને એટલું બધું તમને કહું છું ત્યારે બી મને આંખમાં પાણી આવી જાય છે કે જો ભગવાને કોઈક સંકેત આપ્યો હોત તો અમે એવું કોઈક ફંડ ઊભું કર્યું હોત. અત્યારે ફંડ નથી ઊભું કર્યું તો મારા તમામ વકીલ મિત્રો ની જે હાલત છે એ દુઃખ મારાથી જોવાતું નહોતું. ખરેખર હકીકત એવી છે કે અમારાથી એટલે કે અમે જેટલું કરીએ છીએ એ કશું કર્યું જ નથી અમે. ખરેખર જો અમારા વકીલ મિત્રોની હાલત જોવામાં આવે તો સરકારે ખરેખર આ એક વર્ગ એવો છે કે જેને કોઈ પેન્શન નથી મળતું કશું નહીં, તો એવા માટે ખરેખર જાહેરાત કોઈ કરવી જોઈએ. અને જ્યારે દેશના આઝાદીના પાયાની અંદર વકીલોનું ખૂન જ્યારે વહ્યું હોય અને એવી એવા ભૂતકાળમાં જે લડાઈઓ લડેલા છે વકીલો એ જોવામાં આવે તો સાહેબ વકીલોનો સિંહ ફાળો છે, એની કદર કરવા માટે સરકાર પાસે અને બીજા ઘણા બધા સમાજના ની સંસ્થાઓ માટે આ એક મોકો છે. કારણ કે આઝાદી માટે બધાએ લાભ લીધેલો છે, આઝાદીના ફળ તમામ વર્ગોએ લીધેલા છે, તો આ એક વર્ગ કે જે વકીલ છે અને વકીલોના ફાળા અને વકીલોના સિંહ ફાળા લીધે જ્યારે આઝાદી મળી હોય તો અમારા વકીલો માટે તમામ બીજી સંસ્થાઓએ ઘણા બધાએ આગળ આવવું જોઈએ. અને એ બરોડા બાર એસોસિએશનને અથવા તો બીજા કોઈ બાર એસોસિએશન, કારણ કે તમામ બાર એસોસિએશનના વકીલોની પરિસ્થિતિ આવી છે, તો એમાં કોઈક ફંડ ફાળો જાહેરાત કરે કોઈ વકીલો માટે તો એ ખરેખર આવકારદાયક છે. આ મારો જે પ્રોગ્રામ જે કોઈ જાણે ને એના પરથી કોઈને પ્રેરણા લેવી હોય તો પણ જો વકીલ મંડળને કોઈ ચેક મોકલી આપશે તો અમને અમે ગદગદ થઈશું અને એનો ખરેખર અમે ઋણી રહીશું. હર્ષદભાઈ તમને પણ છેલ્લો સવાલ આ છે, સામે કોઈ પણ જોઈ રહ્યું હોય શું અપીલ કરશો, ચાહે સરકાર હોય ચાહે જનતા હોય ચાહે વડોદરાના આ જે વરિષ્ઠ લોકો હોય, શું કહેશો તમે? એક તો સવાલ આપનો ખૂબ ગંભીર છે અને ખૂબ જ અમારી પરિસ્થિતિ અત્યારે હાલને જોવા જઈએ તો ખૂબ જ પરેશાન છે. કેમ કે આ વર્ગ એવો છે કે જેમની પાસે કોઈ અત્યારની પરિસ્થિતિ કોઈ નોકરી પણ નથી રાખી શકતા કે કોઈ આવકનું પણ સાધન નથી, ત્યારે અમે પણ અપીલ કરીએ છીએ કે ન્યાય સાથે અમે જોડાયેલા છે તો આપના માધ્યમથી પણ જે કોઈ સાથે અમારી આ જે વ્યથા છે એને યોગ્ય વાચા આપે અને યોગ્ય રીતે કોઈ પણ નિરાકરણ લાવે. અને એક પ્રશ્ન તમારો બી હતો કે કોઈ, તો અમે પણ નલિનભાઈ પટેલ છે એ ખૂબ અત્યાર પણ એમને એક સારી એમને ખૂબ જ વડોદરાના વકીલો માટે ખૂબ જ મદદ કરી છે. અને હાલના પરિસ્થિતિમાં જ્યારે કોઈ ન હતું ત્યારે નલિનભાઈ પટેલે પોતાના વ્યક્તિગત રીતે ખૂબ જ મદદ કરી છે. અને એ મારે અત્યારે એવું ના કહેવું જોઈએ પણ એમનું એક સ્વભાવ છે એ પ્રમાણે એમને કામ પણ કરો અને અમે ભવિષ્યમાં એમની સાથે બી ચર્ચા, અમારી એક કોઈ સંસ્થા એવી બી ઊભી થાય કે જે ફંડ ફાળાથી આવનારી પરિસ્થિતિમાં ભવિષ્યમાં જો આવી કોરોનાની કોઈ મહામારી આવે તો અમે સક્ષમ બને એની માટે પણ એક આયોજન થઈ રહ્યું છે અને એમની સાથે પણ ચર્ચા ચાલુ જ છે. અને આવનારા સમયમાં જો એ તરફ અમે જો અમારી મેન્યુઅલ કોર્ટ ચાલુ થઈએ ત્યારે તમામ વકીલોને ભેગા મળીને એક મિટિંગ યોજીને અમે આ બાબતે પણ તમામ સાથે વિચાર વિમર્શ કરીને કરીશું. પરંતુ એક અપીલ એવી છે કે હાલની પરિસ્થિતિમાં ન્યાયના રક્ષકોને ન્યાયની જરૂર છે અને ન્યાયની જરૂર એટલા માટે છે કે અમારા ધંધા રોજગાર અત્યારે હાલ સદંતર બંધ છે, જેથી અમે અપીલ કરીએ છીએ કે જે કંઈ આ માધ્યમથી અમને સાંભળતા હોય તો અમારી વ્યથા નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ સુધી પહોંચાડે અને અમને કોઈ વૈકલ્પિક માર્ગ આપે જેથી અમે અમારું આર્થિક ભારણ ઓછું કરી શકીએ. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા માટે હર્ષદભાઈ. નલિનભાઈ ભાવુક પણ થઈ ગયા હતા જે વકીલો માટે, જે વકીલો ખૂબ જ કફોડી હાલતમાં અત્યારે છે, લોકોને ન્યાય અપાવવા માટે જ તેઓ આ લાઇનમાં આવ્યા હતા, પણ આજે તેમને જ ન્યાયની જરૂરત આન પડી છે. કોરોના સંકટ એક વૈશ્વિક મહામારી છે, સમગ્ર દુનિયા આનાથી પીડિત છે અને તેમાં કોઈ જ બાકાત નથી, તેવામાં વકીલ મિત્રો પણ ખૂબ જ મુશ્કેલી હાલ સહન કરી રહ્યા છે. અમારો આ કાર્યક્રમ કરવાનો એકમાત્ર ઉદ્દેશ છે કે તમામ લોકોની વાતો બહાર આવે, કેમ કે આ જે વકીલ મિત્રો છે તેઓની પણ વાત બહાર આવી છે અને આશા રાખીએ છીએ કે આ વાત બાદ
કોઈકના કોઈક રસ્તો જરૂર નીકળશે, કેમ કે કોઈ પણ જ્યારે મુસીબત આવતી હોય છે તો તેનો કંઈક સારો રસ્તો પણ બહાર આવતો હોય છે. અને આગામી સમયમાં આપણે તમામ લોકો સાથે મળીને આ મહામારીથી પણ લડીએ અને આ મહામારીથી જે પીડાતા લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાં બહાર લાવીએ તેવી પણ એક સારી પહેલ થાય. અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે નલિનભાઈએ કીધું, જો કોઈ વકીલો માટે કોઈક સારી યોજના બહાર લાવે તો વકીલ મિત્રો માટે એ પણ એક સારી તક હશે આ મહામારીથી બહાર આવવા માટે.